વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જોઈશું ધોરણ નવ પશુપાલન અને ડેરી વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષા બે હજાર ત્રેવીસનું બનાસકાંઠા એસવીએસનું પેપર સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો જોડે જોડે તમારે ટેસ્ટ આપવાનો છે અને નીચે કમેન્ટ પણ કરવાની છે કે તમારે કેટલા ગુણ આવે છે અને ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે બરાબર પછી ટાઈમ કાઢીને એકવાર બુક તો વાંચજો જ બરાબર અને જે ગામડામાં રહે છે જેમના ઘેર ભેંસ ગાય છે દોવા માટે તો ખરેખર એમના માટે તો બહુ બધી માહિતી છે બરાબર તમારા મમ્મી પપ્પાને પણ એકવાર સંભળાવજો બુક વાંચીને બહુ બધું જાણવા મળશે શીખવા મળશે તો સૌથી પહેલો ક્વેશ્ચન છે પશુના કયા ભાગમાંથી સરસ બનાવવામાં આવે છે તો જવાબ આવશે અહીંયા હાડકા કાંકરેજ ઓલાદ કયા પ્રકારની ઓલાદ છે તો આવશે જવાબ દ્વિઅર્થી કઈ ઓલાદમાં ઉપસેલું મોટું માથું હોય છે તો જવાબ જવાબ અહીંયા આવશે ગીર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથો ક્વેશ્ચન ગુજરાત રાજ્યના કુલ દૂધ ઉત્પાદનમાં ભેંસનો ફાળો કેટલો છે તો જવાબ અહીંયા આવશે ત્રેસઠ ટકા મરઘાની માંસ માટેની ઔલાદ કઈ છે તો માંસ માટેની જે ઔલાદ છે એ છે અસિલ ત્યારબાદ મરઘાની ઉત્પત્તિ સ્થાન પ્રમાણે મુખ્ય કેટલા વર્ગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે તો જવાબ આવશે બાર આવું કેટલા ખંડનું બનેલું છે તો જવાબ અહીંયા આવશે ચાર નરપશુમાં શુક્રપિંડ કેટલા હોય છે તો બે નીચેનામાંથી કયો ચારો ધાન્ય વર્ગનો છે તો ધાન્ય વર્ગનો અહીંયા છે જુવાર નીચેનામાંથી કયો ચારો કઠોળ વર્ગનો છે તો તમે મિત્રો અહીંયા જવાબ આવશે સિમ્પલ રજકો કયા વર્ગના ચારામાં પ્રોટીન વધુ હોય છે તો કઠોળ વર્ગના ચારામાં પ્રોટીન વધુ હોય છે દૂધમાં કેટલા ટકા પાણી હોય છે તો સત્યાસી ટકા પાણી હોય છે કેલ્શિયમ તત્વની ઉણપથી પશુને કઈ બીમારી આવે તો દૂધનો તાવ આવે લોહી જમાવાનો ગુણધર્મ કયા તત્વોમાં રહેલો છે તો વિટામિન કે દૂધ દૂધણા પશુને દૂધ ઉત્પાદનના કેટલા ટકા ખાણદાણ આપવું જોઈએ તો પચાસ ટકા ખીરામાં દૂધ કરતાં કેટલા ઘણું વિટામિન એ હોય છે તો દસથી પંદર ગણું ત્યારબાદ સૂંઢિયું અહીંયા સૂંઠીયું લખી જો અહીંયા ઢ આવે સૂંઢિયું જાત કયા ચારાની છે તો જવાબ અહીંયા આવશે જુવાર ઓટ કઈ ઋતુમાં થાય છે તો ઓટ કઈ ઋતુમાં થાય શિયાળામાં થાય સૂકા ચારામાં નબળા પ્રકારના ચા પ્રકારનો ચારો કયો ગણાય છે તો પરાળ લીલા ચારાને સંગ્રહવાની રીત કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે અહીંયા સાયલેજ સાઇલેજ ભરવા કેટલા પ્રકારના ખાડા બના કેવા પ્રકારના સોરી કેવા પ્રકારના ખાડા બનાવવામાં આવે તો ગોળ સાઇલેજ ભરવાની કામગીરી કેટલા દિવસમાં પૂર્ણ થવી જોઈએ તો આઠ દિવસમાં પૂર્ણ થવી જોઈએ દૂધ કરતાં ખીરામાં કેટલા ગણું વધુ વધારે પ્રોટીન હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે જવાબ આવશે ત્રણથી પાંચ આવશે વાંછરુંના ખસીકરણમાં વપરાતો ચીપિયો કયો છે તો બરડીજો ચીપિયો વોડકી લગભગ કેટલી માસે પ્રથમ ઋતુમાં આપે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે જવાબ આવશે એ આવશે જવાબ અહીંયા ચોવીસથી અઠ્યાવીસ ધાવણ છોડ્યા પછીની ઉંમરથી વ્યાણ સુધીની ઉંમરમાં માત્ર ઉંમરના માત્ર જાનવરને શું કહે છે અહીંયા માદા જાનવર આવશે એકચ્યુલી તો એ જવાબ આવશે મોડકી અરે સોરી વોડકી બરાબર ત્યારબાદ પુખ્ત ગાયને દરરોજ શરીર નિભાવવા માટે કેટલા ગ્રામ દાણ કેટલા કિલોગ્રામ દાણ આપવું જોઈએ તો દોઢ કિલોગ્રામ ત્યારબાદ ગાયને કેટલા માસનો ગર્ભ થાય ત્યારે ત્યારે દ દોહવાનું બંધ કરવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે સાત માસ કયા પાકના પાનમાં હાઇડ્રોસોનિક એસિડ ઝેરને કારણે તે ખાવાથી પશુને મીણો ચડે છે તો લીલી કુમણી જુવાર ત્યારબાદ પશુને બ્રાન્ડ નંબર કેટલી ઉંમરે અપાય છે તો બાર માસ વાસણની સફાઈ સાના વડે થવી જોઈએ સાના વડે કરવી જોઈએ તો ગરમ પાણીથી દૂધ આપતી ગાયને દરરોજ કેટલું પાણી જોઈએ તો દૂધ દૂધ આપતી ગાયને જોઈએ સાહીઠ લિટર પાણી ગાયના દૂધમાં કેટલા ટકા પાણી હોય છે તો દરેન્દ્ર જવાબ આવશે પંચ્યાસીથી સત્યાસી ટકા દૂધમાં કયું વિટામિન હોતું નથી તો અહીંયા જવાબ આવશે વિટામિન બી બી કોમ્પ્લેક્સ હોય પણ વિટામિન બી ના હોય ત્યારબાદ વિશ્વ આરોગ્ય સંસ્થાની ભલામણ મુજબ એ વ્યક્તિને દરરોજ કેટલું દૂધ મળવું જોઈએ તો બસો એંસી ગ્રામ દૂધમાં સૌથી વધુ પ્રમાણ કયા ઘટક તત્વોનું છે તો અહીંયા પાણી સૌથી વધારે હોય એમાં બરાબર ચારમાંથી એનડી ડી રચના કઈ સાલમાં થઈ હતી જવાબ આવશે ઓગણીસો પાંસઠ એનડી પ્રથમ ચેરમેન કોણ હતા તો વર્ગીસ કુરિયન આણંદમાં પોલસન ડેરીની સ્થાપના ક્યારે થઈ તો ઓગણીસો તેરમાં ઓકે અને મરઘાની ઈન્ડા માટેની ઓલાદ કઈ છે તો વ્હાઈટ લેગોન તો વિદ્યાર્થી મિત્રો આ હતા ચાલીસ હેતુલક્ષી બરાબર તો ઓલ ધ બેસ્ટ એક્ઝામ માટે બીજા ધોરણે નવના તેના વિડીયોઝ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ